समाचार में आगे बात करिए सूरत नी। सूरत जिला में मेघमहर यथावत छे। छेल्ला त्रण दिवस थी पड़ी रहेला वरसाद ने कारणे वातावरण में ठंडक जोवा मळी छे। सूरत जिला में आवेला मांडवी कामरेज उमरपाड़ा पंथक में भारे वरसाद नोंधायो। रांदेर अने वेड रोड पर वरसादना कारणे कोजवे छलकाया छे। कोजवे तेनी भयजनक सपाटी 6 मीटर वटावी दीधी छे, जेने लईने कोजवे परथी वाहन व्यवहार बंद करी देवामां आव्यो छे। सूरत शहर अने जिल्लामां छेल्ला 3 दिवसथी वरसाद वरसी रह्यो छे अने मेघमहेर यथावत रहेता लोकोमां खुशीनी लागणी ચોક્કસ જોવા મળી રહી છે। ત્યારે સુરતના રાંદેર અને વેદરોડ વિસ્તારને જોડતો કોઝવેના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે। 6 મીટરની ભયજનક સપાટી કોઝવે વટાવી ચૂક્યા છે। હજી પણ કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસતા કોઝવેની જળસપાટી સતત વધી રહી છે। સુરત જિલ્લાના માંડવી ઉમરપાડા અને કામરેજ તાલુકા પંથકમાં ભારે વરસાદને પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે, તેની અસર કોઝવેમાં જોવા મળી રહી છે। કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। હજી પણ આગામી દિવસમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ કરી રહ્યો છે, ત્યારે કોઝવેની જળસપાટી વધી રહી છે। જોકે કોઝવેની સપાટી વધતા સુરત મહાનગરપાલિકા અને સુરતવાસીઓ માટે રાહતના સમાચાર ચોક્કસ કહી શકાય, કારણ કે સુરતની 70 લાખથી વધુની જનતાને આ કોઝવેમાંથી પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હોય છે। સપાટી વધી રહી છે તો બીજી તરફ વાત કરીએ ઉકાઈ ડેમની, તો ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો સાથે સાથે મહારાષ્ટ્રમાં તાપી નદી પર બનાવવામાં આવેલા હથનુર ડેમમાં પણ વરસાદ વરસતા તેમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે। ઉકાઈ ડેમની જળસપાટી 327 ફૂટ કરતા વધી રહી છે, જોકે તેની ભયજનક સપાટી 345 ફૂટ છે, એટલે 12 થી 13 ફૂટ દૂર હજી છે ભયજનક સપાટી ઉકાઈ ડેમની। ત્યારે સુરતવાસીઓ રાહતનો શ્વાસ લીધો છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, તો શહેરી વિસ્તારમાં રહેતા લોકોને પણ ગરમીથી રાહત મળી છે। એકંદરે મેઘવર્ષા યથાવત રહી છે, જેની અસર લોકો પર જોવા મળી છે અને ખેતીને પણ નજીવન મળ્યું છે। કેમેરામેન હેમંત વાસુ સાથે સંજય મહંત, મંત્રી ન્યૂઝ સુરત।